ત્રણ જગ્યાના સમોસા બહુ ફેમસ છે ચોખંડી વિસ્તારમાં, મેઇન રોડ પર. હા, શ્રીહરિના, શિવશક્તિના અને ગણેશના. સમોસાના પણ અહીંયા 10 રૂપિયા છે ને કચોરીનો 1 પીસ છે 10 રૂપિયા છે. સમોસા અને કચોરી સેમ પ્રાઇસ, તળેલા મરચા અને એની ઉપર જે ટાઈપનો મસાલો નાખેલો છે ને, આનું કોમ્બિનેશન જ જગ્યાએ મળે છે. અહીંયાના સમોસાની ખાસિયત એ છે કે અહીંનો ગ્રીન લીલો મસાલો સમોસાની અંદરનો, આખા વિસ્તારમાં અહીંના જેવો જોરદાર મસાલો તમને કોઈ જગ્યાએ મળે નહીં. લિટરલી તમને પડ દેખાતા હશે આ જગ્યાએ સમોસા ટ્રાય કરજો, 10 રૂપિયા પૂરેપૂરા વસૂલ. બીજો લોટ આવે એટલે થોડીક લાઈન થઈ જાય. યસ, તો આ જગ્યાએ જે સમોસા સર્વ કરવામાં આવે છે અને સમોસા પાર્સલ આપવામાં આવે છે ને, એ આ ટાઈપના વ્હાઈટ પેપરની અંદર આપવામાં આવે છે. સમોસા ખમણ માટે અહીંયા તમને જે ટાઈપનો ક્રેઝ જોવા મળશે ને, એવો ક્રેઝ બહુ ઓછી જગ્યાએ હોય છે. વડોદરા કેવું છે કે શિવસર તો છે જ, પણ સમોસા માટે બી એટલું જ ફેમસ છે. બહુ અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ સમોસાનો ટેસ્ટ મળશે. ચોખંડી એરિયા, ચોખંડી મેઇન રોડ, ત્યાંથી તમે ભીડભંજન હનુમાન મંદિર તરફ જાઓ તો શ્રીરામ ટમટમ પહેલા જ આવે. હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે વડોદરા સિટીને આઇકોનિક ફૂડ સિરીઝમાં. અત્યારે અમે લોકો આવે છે શ્રી હરિ સમોસા સે. બહુ વર્ષોથી ફેમસ છે, વડોદરાના સિટી વિસ્તારના છે. ઇવન વડોદરા જે પહેલાથી રહે છે 20-25 વર્ષથી, એમને તો આ જગ્યા વિશે ખબર જ છે. પણ જે વડોદરાની બહારના છે ને, એ લોકો માટે આ એક બહુ સારી જગ્યા છે. સ્પેશિયલી સમોસા, ખમણ, ખાસ તો એમને ફરસાણ તો છે જ, સ્વીટ્સ તો છે જ. સમોસા ખમણ માટે અહીંયા તમને જે ટાઈપનો ક્રેઝ જોવા મળશે ને, એવો ક્રેઝ બહુ ઓછી જગ્યાએ હોય છે. વડોદરા કેવું છે કે શિવસર તો છે જ, પણ સમોસા માટે બી એટલું જ ફેમસ છે. બહુ અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ સમોસાનો ટેસ્ટ મળશે. આ સમોસાનો ટેસ્ટ ટોટલી ડિફરન્ટ છે. અહીંયા કેવું છે ખબર છે, ત્રણ જગ્યાના સમોસા બહુ ફેમસ છે ચોખંડી વિસ્તારમાં, મેઇન રોડ પર. હા, શ્રીહરિના, શિવશક્તિના અને ગણેશના. ગણેશના અમે પહેલાં તમને બતાવી ચૂક્યા છે, 2 થી 2.5 વર્ષ પહેલાં વિડીયો બનાવ્યો હતો જે દહીં સાથે ખાવામાં આવે છે. હવે શ્રીહરિ છે એ હજી અનએક્સપ્લોર સમોસા છે, આજ સુધી કોઈએ આ સમોસા કવર કર્યા નથી. અહીંયાના સમોસાની ખાસિયત એ છે કે અહીંનો ગ્રીન લીલો મસાલો સમોસાની અંદરનો, આખા વિસ્તારમાં અહીંના જેવો જોરદાર મસાલો તમને કોઈ જગ્યાએ મળે નહીં. ખાસ કરીને ગ્રીન મસાલો સાથે ખમણ પણ અહીંયા મળે છે, ફરસાણ, સ્વીટ બધું જ મળે છે. ચાલુ કર્યું તો એ ટાઈમ પર આઈ થિંક 1.5 રૂપિયા જેવો, 1.5 રૂપિયા હતા સમોસાના. હું તો કહું છું 1 રૂપિયો હતો 2021 સાલથી સ્ટાર્ટ થયેલી આ, બરાબર. પછી ધીરે 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 તમને અહીંયા કેવું છે ખબર છે, અહીંયા 3-3 જે જેટલી બી શોપ છે ને, એ કેવું છે કે એમના એક સાથે ભાવ વધ્યા. હા, બરાબર. 1 રૂપિયો એનો વધે તો 1 રૂપિયા બધાના વધે, બરાબર. હા, એટલે અહીંયા તમે કોઈ પણ જગ્યાએ જશો, સમોસાની પ્રાઇસ તમને સરખી જ જોવા મળશે. આટલા 10 છે તો ગણેશમાં પણ 10 હશે, શિવશક્તિમાં બી 10 હશે બધે. એટલે ચોખંડી વિસ્તારમાં જે સમોસા જેટલા બી ફેમસ છે ત્યાં સેમ પ્રાઇસ તમને મળશે. પ્રાઇસ ભલે સેમ છે, પણ 3-3 ટેસ્ટ અલગ અલગ છે. આજે પણ કોઈ મને છે ને એવું સમજી લો, કોઈ આંખે આમ પટ્ટી બાંધી દે અને કોઈ ચખાર દે તો હું કહી દઉં કે આ કયું સમોસું છે. એટલા વર્ષોથી અમે અહીંના આ બધા આ બધી જગ્યાના સમોસા અમે ટ્રાય કરીએ છીએ, બરાબર છે. એમનું જે ફરસાણ છે ને, આઈ થિંક 1995 કે 1996 ફેમસ છે, અને આ એમણે 2001માં એમની આ શોપ ચાલુ થઈ છે. ત્યારથી આમનું પણ સમોસા અને ખમણ ની વસ્તુ ફેમસ છે. બધા લોકો પાર્સલ જ લઈ જાય છે અને ખાવું હોય તો આ ટાઈપનું ટેબલનું એરેન્જમેન્ટ હોય છે કે આ જગ્યાએ તમે જમી શકો. પણ મોસ્ટ ઓફ બધા લોકો આ જગ્યાએથી પાર્સલ જ લઈ જાય છે. અહીંના છે ને એમના મરચા, આ વિસ્તારમાં અહીંના જેવા મરચા પણ નહીં મળે. એમાં મસાલો, જીરું કૂટી કૂટીને અંદર નાખવામાં આવે છે અને સ્પેશિયલ મરચા તૈયાર કરવામાં આવે છે. ઘરાકો અહીંયાના સમોસા સાથે એમાં મરચાના પણ શોખીન છે. એટલે તળેલા મરચા પણ એની ઉપર એવો મસાલો મિક્સ કરેલો છે કે મરચા જોડે સેટ થઈ જાય એવો. યસ, તો ચાલો આપણે ટેસ્ટ કરીશું. અને સમોસાના પણ અહીંયા 10 રૂપિયા છે અને કચોરીનો 1 પીસ છે, 1 પીસના પણ 10 રૂપિયા છે. સમોસા અને કચોરી સેમ પ્રાઇસ, 10 રૂપિયામાં જ તમને મળશે. પણ જનરલી કેવું હોય છે કે ચલો સમોસા કોઈક જગ્યાએ 10 ના મળતા હોય તો કચોરી 15 હોય, કે કચોરી જે તળવી પડે ને તે વધારે ટાઈમ ફ્રાય કરવી પડે એટલા માટે બહુ વધારે હોય છે. પણ આ જગ્યાએ સેમ પ્રાઇસ છે. કદાચ આખા વડોદરામાં આજે પણ 10 રૂપિયાની ખસ્તા કચોરી કોઈ જગ્યાએ નહીં મળતી હોય, એ બી તમને મોસ્ટ ઓફ 15 ની જ મળે છે. યસ, અહીંયા આજે બી 10 રૂપિયા છે, બરાબર. ક્યાં વાત, વાહ ભાઈ વાહ. ઓહો ભાઈ, તો આ છે ને સમોસાનું 1 પીસ 10 રૂપિયામાં મળશે. જેમ આપણે આગળ વાત કરી કે મરચા છે, તળેલા મરચા અને એની ઉપર જે ટાઈપનો મસાલો નાખેલો છે ને, કૂટી કૂટીને જે મસાલો નાખેલો છે, ખાંડેલો મસાલો છે, એ નાખવામાં આવે છે. સમોસા અને મરચા આનું કોમ્બિનેશન જ જગ્યાએ મળે છે, નો ડાઉટ. ચટણી અહીંયા આપવામાં આવે છે, જે કોથળીમાં ચટણી આપવામાં આવે છે, મીઠી ચટણી હોય છે જે સમોસા સાથે ખાવામાં આવે. પણ સમોસા અને આ મરચા અને એની ઉપર ભભરાવેલો આ મસાલો, આનું કોમ્બિનેશન તો કંઈ અલગ જ છે. યસ, હા. અને બીજું કે ગ્રીન મસાલાની વાત થઈ છે ને, તો આ તમે એક પડ જુઓ, પડની અંદરનો પાર્ટ જુઓ તમે, ગ્રીન મસાલો છે. હા, ગ્રીન મસાલો બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળશે.
અરે ફરીથી થોડુંક ઝૂમ કરીને બતાવો. મરચાની ઉપર નાખેલો કૂટેલો એટલે કે ખાંડેલો મસાલો, અને જે અરોમા આવે છે ને અનો મરચાની ઉપર નાખો, બહુ જોરદાર આવે છે. સમોસા તમે સમોસો ના તોડીને આપણે બતાવીશું ને, એટલે લોકોને એ બી આઈડિયા હશે કે કેટલો જોરદાર અંદરનો મસાલો છે. બરાબર. પછી એ કેવું હોય ખબર, સમોસાનો મસાલો એટલો બધો શેકી 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 છે, મસાલા નાખી નાખીને અલગ અલગ કરી દેવામાં આવે. બરાબર. કે અહીંયાની આખું અલગ છે. તો આ જગ્યાએ જે સમોસા સર્વ કરવામાં આવે છે અને સમોસા પાર્સલ આપવામાં આવે છે ને, એ આ ટાઈપના વ્હાઈટ પેપરની અંદર આપવામાં આવે છે, એટલે કોઈ પણ ટાઈપના ઇંકનો યુઝ થયો નથી આ પેપરમાં. બહુ કમ્પ્લીટ ફ્રાય થઈ ગયા છે સમોસાની જે ઉપરનું પડ છે ને, એ બહુ વ્યવસ્થિત રીતે આમ ક્રિસ્પી છે. અને જે સાઇઝ છે સમોસાની એ બહુ પરફેક્ટ સાઇઝ છે, એટલે કે 10 રૂપિયામાં જે સાઇઝ હોવી જોઈએ એ જ છે. હવે તમને માવો અંદરથી તોડીને બતાવીએ. ભાઈ એકદમ જોરદાર, બહુ ગજબ અરોમા આવ્યો મસાલાનો. તો આ છે એમનો ગ્રીન મસાલો. યસ. અને મસાલો મેં જોયું ને અંદરથી વધારે પડતો કંઈક વઘાર કરેલો હોય ને એવું બધું નથી. ટેક્સચર ટોટલી બહુ સિમ્પલ અને સોબર છે મસાલાવાળું. તો ચાલો અત્યારે ભાઈ ટ્રાય કરો. મને ટ્રાય કરવાનું હોય છે ખાસ તો આ તળેલા મરચા અને એની ઉપર નાખેલો કૂટેલો મસાલા. આવી રીતે આમ ટ્રાય કરવાનો હોય છે ભાઈ. આ અસલી બાઈટ છે. અંદરનો માવાનો ટેસ્ટ છે ને બહુ જોરદાર છે. આ મરચા જોડે તો બહુ ગજબ જ લાગે છે. સમોસા જુઓ અંદરથી, તો લિટરલી તમને પડ દેખાતા હશે. આ ચાર પડ તો તમને લિટરલી દેખાતા હશે, એ લેવલનું છે. અને ઉપરનું પડ વધારે ક્રિસ્પી, અંદરનું થોડુંક ઓછું ક્રિસ્પી, પછી એકદમ નોર્મલ એ રીતનું આખું લેયર છે. આમળની ચટણી પણ સાથે હોય છે. આ મસાલો જુઓ નજીકથી, એની અંદર આખા ધાણા નાખેલા છે. પણ મને એક વસ્તુ ખાસ ગમે કે આ સમોસા છે ને ઠંડા થઈ જાય ને ખાય ને તો બી એટલી જ મજા આવે. ગરમમાં મજા એવું છે કે એના સમોસા બહુ ગરમ હોય ને તો યાર પછી શું થઈ જાય, મોડું મોડું આમ થોડા ઠંડા થાય ને. અત્યારે આપણે આ સમોસા જે ખાઈ રહ્યા છે ને એ બેસ્ટ સમોસા છે. કેમ, બહુ ઠંડા બી નહીં બહુ ગરમ બી નથી. બરાબર. એવું પરફેક્ટ સમોસા છે, એકદમ જોરદાર ભાઈ. બહુ ગજબનો ટેસ્ટ છે. આ જગ્યાએ સમોસા ટ્રાય કરજો, 10 રૂપિયા પૂરેપૂરા વસ્તુ છે. બીજું એવું છે કે અહીંયા છે ને ગરમના ગરમ જ સમોસા મળશે. તમે અત્યારે બી જોઈ શકો છો લાઈન પડેલી જ છે, સમોસા ગરમ ગરમ આવે છે. બીજો લોટ આવે એટલે થોડીક લાઈન થઈ જાય. ઓકે, તો હવે આપણે લોકેશનની વાત કરી લઈએ ને, તો આ વડોદરા સિટીનો ચોખંડી એરિયા કહેવાય છે ને આત્મીયભાઈ. ચોખંડી એરિયા, ચોખંડી મેઈન રોડ, ત્યાંથી તમે ભીડભંજન હનુમાન મંદિર તરફ જાઓ તો શ્રીરામ ટમટમ પહેલાં જ આવે, લેફ્ટ સાઈડ પર આવે. બરાબર. ખંડેલવાલ ફરસાણ છે એની એક્ઝેક્ટ સામે જ છે, મળી જ જશે, ઇઝી લોકેશન છે. અને કોઈને પણ પૂછશો ને ચોખંડીમાં કે ભાઈ આ જગ્યાએ જવું છે, ત્રણે ત્રણ દુકાન એક બાજુમાં છે. આ બાજુ મળે છે ખમણ અને સમોસા, આ બાજુની સાઈડ સ્વીટ્સ મળે છે, અને પેલી બાજુ ફરસાણ મળે છે. શ્રી હરિના સમોસા વડોદરામાં સિટીના લોકોને તો ખ્યાલ જ છે, સિટીની બહારના લોકો માટે આ એક જોરદાર આઇકોનિક ટેસ્ટ કહી શકીએ. સમોસાનો ટેસ્ટ ટોટલ ડિફરન્ટ છે, મરચા સાથેનું કોમ્બિનેશન કંઈક અલગ જ ટેસ્ટ આપે છે. તો ચાલો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી